सदानंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्माच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने थी जय स्वामी नारायण। सदगुरु आधारन स्वामीपुर नव अने तरंग 37 एमा छेल्ले एम कथा लखे छे કે ભગવાન શ્રી હરિનો સ્વભાવ કેવો હતો, ભગવાન શ્રી હરિનું વિચરણ શા માટે હતું, શ્રીજી મહારાજ લોજમાં પધાર્યા ત્યાંના સંતોની સાધુતા જોઈને શ્રીજી મહારાજ બંધાયા છે એમ વાતો કરતા કરતા સ્વામીએ એમ લખ્યું, જ્યાં સુધી સત્વ રજ અને તમ એ માયાના ત્રણ ગુણ જ્યારે બુદ્ધિમાં ન પ્રવેશે ત્યારે બુદ્ધિ અત્યંત શુદ્ધ રહે છે, જો એ પ્રવેશી જાય તો બુદ્ધિને દૂષિત કરે છે। જ્યારે સંતને ત્રણ ગુણથી પર જુએ છે ત્યારે સંતની કરેલી બધી સેવા લેખે લાગે છે। જ્યાં સુધી સંતમાં ત્રણ ગુણ જોઈને સેવા કરે છે ત્યાં સુધી એને સેવાનું ફળ થતું નથી, કારણ કે એને સંતમાં દેહભાવો કલ્પીને કરેલી સેવા છે એટલે એને સેવા ફળદાયી થતી નથી। સ્વામી લખે છે, તીન ગુણ મતિ મે આવે ન જબહુ, મતિ શુદ્ધયતિ રહે સો તબહુ, તીન ગુણ પર સંત કો જબ દેખે, તીન ગુણ પર સંત કો જબ દેખે, સેવા તબ તીન કી આવે સબ લેખે, સેવા તબ તિનકી આવે સબ લેખે। જ્યારે ત્રણ ગુણથી પર સંતને જોવે ત્યારે એની સેવા લેખે લાગે છે। શિવલાલ શેઠે સદગુરુ આત્માનંદ સ્વામીની સેવા કરી, સ્વામીને ઝાડા થઈ જતા હતા। વાગડ ગામની અંદર શિવલાલ શેઠે આત્માનંદ સ્વામીની 8-8 મહિના સુધી સેવા કરી પણ સ્વામીમાં દેહભાવ ના આવવા દીધો। એવો વિચાર કર્યો કે આ તો મોટા પુરુષ છે, ખબર નહીં કેમે ગ્રહણ કર્યું હશે, મારી સેવાને અંગીકાર કરવા માટે એમને ગ્રહણ કર્યું છે, બાકી જે તો બ્રહ્માંડોની ગતિઓને રોકે એવા છે। આવા વિચારે સહિત શિવલાલ શેઠે સેવા કરી તો ફળ કેટલું મોટું મળ્યું, આત્માનંદ સ્વામી પાસે માગ્યું, સ્વામીએ કીધું, માગ શિવલાલ, અહીંથી પ્રકૃતિ પુરુષ સુધી એક પણ વસ્તુ એવી નથી કે જે તું માગેનું ન આપું। અને ત્યારે શિવલાલ કહે છે, તમારા 13માના દિવસે લેવા આવજો। અને આત્માનંદ સ્વામીએ તથાસ્તુ કહ્યું અને આત્માનંદ સ્વામીએ દેહ છોડ્યો અને શિવલાલ શેઠને ભર યુવાનીમાં સ્વામી અક્ષરધામમાં લેવા માટે આવ્યા। ત્રણ ગુણથી પર જ્યારે સંતને દેખે, ત્રણ ગુણથી પર માનીને જ્યારે કોઈ ભગવાનના સંતની સેવા થઈ જાય, સાચા સંતની સેવા થઈ જાય, ત્યારે જીવનું એમાં પરમ રૂડું થઈ જાય છે। જો સેવા કરવી પડે, સંતની સેવા આપણે કરીએ તો સેવા ત્રણ ગુણથી એને પર માનીને કરીએ તો એ સેવા લેખે લાગે। ત્રણ ગુણમય જોઈને એને જ્યારે આપણે સેવા કરીએ ત્યારે સેવાનું ફળ જોઈએ એવું થતું નથી, એવું અહીં શ્રીજી મહારાજ
આધારણ સ્વામી કે છે, તાવી ન સંત પર હોવે ન ભાવા, ગુણ જ્યાં લગ આવે દેખાવા, એક એક કે ગુણ દેખત જે હા, એક એક કે ગુણ દેખત જે હા, તામે તૂટહી જાત સ્નેહા, તામે તૂટહી જાત સ્નેહા, તાવી ન સંત પર હોવે ન ભાવા. જ્યાં સુધી માયાના ત્રણ ગુણ સંતમાં દેખાતા હોય ત્યાં સુધી સંત ઉપર ભાવ થતો નથી. બહુ જ પાક્કી વાત છે. સંત કે ભક્ત, જ્યાં સુધી આપણને કોઈ માયાના ત્રણ ગુણ સંત કે ભક્તમાં દેખાતા હોય ત્યાં સુધી આપણને જેવો ભાવ એમાં થવો જોઈએ શાસ્ત્રની રીતે, એવો ભાવ ન થાય. એવો ભાવ ન થાય એટલે ફળ પણ એવું ના મળે. હવે વાત એમ છે કે તો શું બધે જ આવો ભાવ થવો જરૂરી છે? બધે થવો જરૂરી નથી, પણ જે જગ્યાએ કલ્યાણનું પાત્ર આપણે માન્યું હોય, કલ્યાણના દાતા જેને માન્યા હોય, ત્યાં તો થવું જરૂરી 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 મસ્ટ. બીજે થાય તો એમાં કેન ચાલે, કેન CAN, કદાચ થયું ના થાય, ક્યારેક રહ્યું ને ક્યારેક જતું રહ્યું, કંઈ વાંધો નથી, નુકસાન તો છે પણ અતિ નથી. પરંતુ જે કલ્યાણ દાતા જે પાત્રને આપણે સ્વીકાર્યું હોય, આપણે બરાબર એને જાણીને જોઈને વિચારીને શાસ્ત્રના લક્ષણોને સરખાવીને જેને મોક્ષના દાતા માન્યા હોય, એવા ભગવાનને ધારી રહેલા, ભગવાનના ધામમાં રહ્યા થકા, પૃથ્વી પર દર્શન આપતા જે ભગવાનના ઓલિયા પુરુષ, એની અંદર જો એ ત્રણ ગુણ કલ્પે છે તો ક્યારેય એ જીવ એ મોટા પુરુષ પાસેથી કશું જ પામી શકતો નથી. પહેલી જ શાસ્ત્રની શરત છે, ભગવાનને ભજવા કે કોઈ સદગુરુને ભજવા એમાં નિર્વિકલ્પ જોઈએ. ગોપાળન સ્વામી કે ઠરાવ કરવો, એક તો પુરુષોત્તમ નારાયણના સ્વરૂપનો ઠરાવ કરવો, અને જેને જે ભગવાનના મોટા પુરુષને પોતાના ગુરુ તરીકે માનવા એનો પણ ઠરાવ કરવો. ઠરાવનો અર્થ શું છે? ઠરાવનો અર્થ એ છે કે એમાં હંમેશા પોતાનું કલ્યાણ દેખાયા કરે. કોઈ પણ વાછડાને ગાય વાત્સલ્ય ક્યારે આપી શકે છે? વાછડાને ગાય ધવરાવી ક્યારે શકે છે? જ્યારે વત્સ થાય, વાછડો થાય તો ધાવે. હવે જ્યારે ભગવાનના મોટા પુરુષની અંદર હજારો પ્રકારના એને દોષ દેખાવા લાગે ત્યારે એ વાછડો નથી રહ્યો, એ આખલો થઈ ગયો છે. એને જ્યારે આખલાપણું આવે ત્યારે દુનિયાના કોઈ ભગવાનના સદગુરુ એનું કલ્યાણ ના કરી શકે. ગુણાતીતાનંદ સ્વામી બધાનું કલ્યાણ ન કરી શક્યા, મુક્તાનંદ સ્વામી બધાનું કલ્યાણ ન કરી શક્યા. કારણ કે હવે મુક્તાનંદ સ્વામી એને જમતા જોયા અને થયું કે લો સ્વામી તો આવું જમે છે, એ ગુણમાં જોયા. ગોપાળન સ્વામી માલપુરા દૂધપાક જમતા જોયા, લો સ્વામી તો ના પાડે છે ને પોતે તો પથ્થર પર પથ્થર. ગુણ કલ્પ્યો. એ જે ત્રણ ગુણમય કોઈ ભગવાનના મોટા પુરુષરૂપી પાત્રોને જોવા ત્યારે ચોક્કસ જીવનમાં નુકસાન થાય. શાસ્ત્રો તો એમ કહે છે કે જેની મહાન સ્થિતિ થઈ છે એને તો જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાષે રે, જ્યાં જુએ ત્યાં રામજી. સ્થિતિવાળા પુરુષોને તો આવું છે. તો જેને સ્થિતિવાળા થવું છે એને કમસે કમ પહેલાં શરૂઆત તો મોટા પુરુષથી તો કરવી પડે. સ્થિતિવાળો ના થવું હોય પણ કલ્યાણી માંડ માંડ થાય એવું હોય તો મોટામાં તો એને એ કરવું જ પડે, કરવું જ પડે. જેને પોતાનો મોક્ષના દાતા, કલ્યાણના દાતા માનતા હોઈએ, આપણે બરાબર શાસ્ત્રથી તપાસીને જેની અંદર વિશ્વાસ મૂક્યો હોય એવા ભગવાનના મોટા પુરુષને તો એવા જોવા જ પડે. તો જ એવી રીતે એની સાથે વર્તવું પડે, એવી રીતે જ એની સાથેનો બધો વ્યવહાર રાખવો પડે તો કલ્યાણના માર્ગમાં વિઘ્ન ના આવે. જ્યાં સુધી માયાના ત્રણ ગુણ સંતમાં દેખાતા હોય ત્યાં સુધી સંત ઉપર ભાવ થતો નથી. એક એક કે ગુણ દેખત જે હા,
તામે તૂટહી જાત સ્નેહ, જે એકબીજામાં માયાના ગુણ દેખે તેમાં પરસ્પર સ્નેહ તૂટી જાય છે. જ્યારે પરસ્પર ભગવાનના ભક્તને સંતને, સંતને સંતને ભક્તને, ભક્તને સંતને જ્યારે માયાના ગુણ દેખાવા લાગે ને ત્યારે હેત ઓછું થઈ જાય, પછી હેત રહે નહીં. આનો અર્થ એવો નથી થતો કે ખોટી જગ્યાએ માથું ઘસવું, આનો અર્થ એવો નથી થતો કે ખોટે ખોટો મહિમા સમજી લેવો, આનો અર્થ એવો નથી. પરંતુ આનો અર્થ એવો છે કે આપણે જે દ્રષ્ટિથી જોઈએ છે એવું જ બધું હોય એવું પણ સાચું નથી, આનો અર્થ એવો છે. કારણ કે દેહને ધારેલો હોય ત્યારે દેહના ભાવ જણાય ખરા, પરંતુ એની બીજી ક્રિયાઓ, એના બીજા વિચારો, એનું બીજું જીવન એ જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આ જો સામાન્ય જગતનો જીવ હોય તો આવી રીતે વર્તી શકે નહીં, આમાં તો અનંત કલ્યાણકારી ગુણો પડ્યા છે. જે 2-5% મને દેખાય છે એ તો દેહને ધાર્યો છે એટલે ભગવાને આપેલા છે. મને જે દોષ દેવું દેખાય છે તો ભગવાનને એની અંદર આપેલા છે, અને ભગવાને રાખ્યું હોય એમને દેહ રાખવો છે અને દેહ ધાર્યો છે એટલે ભગવાને આપેલા છે. આમ વિચારીને જે એકાબીજામાં સ્નેહ રાખે એનો સ્નેહ ક્યારેય તૂટતો નથી. સ્નેહ તૂટે તબ અભાવ હી આવે. અભાવ ક્યારે આવે છે? ભગવાનના સંત કે ભક્તનો અભાવ આવવાનું કારણ શું છે? સ્નેહ તૂટે તબ અભાવ હી આવે, અભાવ આવે તબ સેવ બલી જાવે. અભાવ આવે તબ સેવ બલી જાવે, એક એક કો તબ બોલત અભાવા, મોક્ષ દસ સો જાત ભૂલાવા. એક એક કો તબ બોલત અભાવા, મોક્ષ દસ સો જાત ભૂલાવા. મન જાને મોક્ષ હી માનત જેતા, અભાવ લેત એક એક કો તેતા. શાસ્ત્ર કે વચન અમૃત હી રૂપા, મોક્ષદાયક પરમ અનુપા. આધારણ સ્વામી લખે છે, જ્યારે સ્નેહ ભાવ તૂટી જાય ત્યારે અભાવ આવે. કોઈનો પણ શરૂઆત હંમેશા ભગવાનના ભક્ત ભક્તને, સંત ભક્તને, સંત ભક્ત સંતને, સંત સંતને સ્નેહ પહેલાં જે હોય છે ને એટલે હોય છે કે એકાબીજામાં 3 ગુણ જોતા હોતા નથી, એટલે સ્નેહ હોય છે, નિર્દોષ હેત. પછીથી એને 3 ગુણ જ્યારે દેખાતા થાય પોતાની બુદ્ધિના વિક્ષેપે કરીને, ત્યારે સ્નેહ ભાવ તૂટી જાય, હેત ના રહે. ખરેખરા હેતવાળા હોય પણ પછી હેત તૂટી જાય, પછી અભાવ આવે. અને જ્યારે અભાવ આવે ત્યારે જે સેવા કરી હોય તે બળી જાય. આગળ જેટલી ભગવાનના સંતની સેવા કરી, હવે જે અભાવ લીધો એના કારણે સેવા બધી એની બળી ગઈ. પછી તે પરસ્પર એકબીજાનો અવગુણને અભાવ બોલવા માંડે છે અને મોક્ષ માર્ગની દિશાને જ ભૂલી જાય છે. જેટલા લોકો મનને જાણે મોક્ષ માની લેતા હોય છે તે બધા એકબીજાનો અભાવ લે છે. આનો અર્થ એ થયો કે ભગવાનના ભક્તએ વિવેકથી વર્તવું પણ અભાવથી ના વર્તવું. વિવેક કલ્યાણના માર્ગમાં વિવેક જરૂરી છે, અભાવ જરૂરી નથી. અભાવ છે એ તો સ્વભાવ જ વધારે છે, અભાવ સ્વભાવ વધારે છે. વિવેક એટલો જરૂરી છે કે મારે ક્યાં જવું, કેટલું જવું, કેટલો કોનો કેટલો સમાગમ કરવો ના કરવો, કોની બાજુમાં બેહવું ક્યાં ન બેહવું, એ બધો વિવેક જરૂરી છે. પરંતુ અભાવ અવગુણ એ તો હૃદયની અંદર ઉદ્વેગ સિવાય બીજું કશું જીવને આપતા નથી. તમે બરાબર પોતાના અંતરમાં તપાસજો કે તમને જે દિવસે સવારથી કોઈનો અભાવ આવ્યો હશે તો એ દિવસે અંતઃકરણની અંદર એટલો બધો વિક્ષેપ લાગશે, બિલકુલ શાંતિ નહીં લાગે. ભગવાનનું ધ્યાન કરશો ને તો પેલો અભાવવાળો વ્યક્તિ જ દેખાય. ભગવાનનું ભજન કરવા બેસે ને તો પેલો અભાવ જેનો આવ્યો છે ને એ વ્યક્તિ જ દેખાય. તો ધ્યાન તો ઓલાનું થઈ જાય અભાવમાં ને અભાવમાં. એની જગ્યાએ
વિવેક કે મારે આ વસ્તુ નથી કરવાની, મારે આ વ્યક્તિ પાસે નથી બેસવાનું, મારે આ જગ્યાએ નથી જવાનું, મારે આ કાર્ય નથી કરવાનું, બસ એનાથી દૂર દૂર છે એ વિવેક છે, પરંતુ એનું ચિંતવન છે એ અભાવ છે. આપણને આ શરીરની ક્રિયા છે, બાથરૂમ પાણી જવું, ટોયલેટ જવું, તો એ વિવેક છે, જઈ આવવું પડે. પણ જઈને પછી કોઈ એને યાદ કર્યા કરે છે? કોઈ સ્મૃતિ કરે એને? કાંઈ નહીં, બસ નાવા ગયા હતા ભાઈ, નહીં નાવી ગયા, બસ એની કોઈ સ્મૃતિ નથી કરતું. એ વિષ્ટા કચરો છે, એને શું સ્મૃતિ કરવાની, એમ વિચારે છે. આપણે આપણા કામે લાગો, એમ વિવેક શું કરે છે? જે વસ્તુને છોડવાની છે, જેનાથી દૂર રહેવાનું છે, જ્યાં કલ્યાણ બગડે એવું છે, એવી ક્રિયા, વ્યક્તિ, સ્થાન કોઈ પણ હોય, પછી એ બધી વસ્તુથી દૂર રહેવાનું, એ વિવેક છે. પણ દૂર રહેવાનું પછી એને હંભાર હંભારે નહીં કરવાનું. નક્કી કરી લીધું કે આટલી જગ્યાએ ને આટલા વ્યક્તિ પાસે ને આવી રીતે આપણે નહીં જવાનું, બસ પૂરું થઈ ગયું. એનો અભાવ કરીને કે એનો અવગુણ ગાઈને, એનાથી આપણું કશું રૂડું નથી, આપણા અંતકરણને દોડે છે. માટે અહીં કહે છે, જેટલા લોકો મનને જાણે મોક્ષ માની લેતા હોય ને બધા અભાવ લે છે. જો કે શાસ્ત્રના વચન તો અમૃતરૂપ છે, મોક્ષદાયક છે, અતિ અનુપમ છે. અભાવ શા માટે? શ્રીજી મહારાજના વચનામૃતના શબ્દો મેં ગઈકાલે પણ કીધા હતા કે આનો સ્વભાવ સત્સંગમાં ચાલે એવો નથી, તો પણ એને આ સત્સંગની પ્રાપ્તિ થઈ છે તો એનું અતિ બડું ભાગ્ય છે, એમ જાણીને એનો પણ અતિશય ગુણ લેવો. આ મહારાજનો અભિપ્રાય, શાસ્ત્રનો અભિપ્રાય, ગુણ લેવો. આનો સ્વભાવ સત્સંગમાં નથી ચાલે એવો, તો પણ એને આવો સત્સંગ મળ્યો છે તો એનું અતિ બડું ભાગ્ય છે. હવે શ્રીજી મહારાજથી તો આપણે કોઈ મોટા નથી, શ્રીજી મહારાજથી આપણી કોઈ મોટી સમજણ નથી. શ્રીજી મહારાજનો મારેલો જે આ સિક્કો છે, એનાથી વિશેષ આપણે કાંઈ આપણા બુદ્ધિના દોઢથી વિચારશું તો કામ કશું જ થવાનું નથી. શ્રીજી મહારાજે વિવેકની વાત પણ એટલી આપી છે, પણ સાથે વિવેક અભાવને અવગુણમાં ન પરિણમી જાય, દ્રોહમાં ન પરિણમી જાય, એનું પણ શ્રીજી મહારાજે સંપૂર્ણ ધ્યાન રાખીને વાત કરી છે. શ્રીજી મહારાજે એમ ના કીધું કે જેનો સ્વભાવ સત્સંગમાં નથી ચાલે એવો, એનો પણ ગુણ લઈને એમાં જીવ જોડી રાખો, એવું ના કીધું. શ્રીજી મહારાજ એટલે બહુ ગજબના ભગવાન છે, એનો ઉપદેશ ગજબનો છે. એમ ના કીધું કે એની ભેગા જીવ જોડી રાખો, એનો અતિશય ગુણ લેવો, બસ ગુણ લો, જીવ જોડવાનું ના કીધું. જીવ જોડવા માટે બધા વિવેકો બતાવી દીધા છે, બધા જ વિવેકો બતાવી દે, સંગશુદ્ધિ માટે બધા વિવેકો બતાવી દીધા છે, વચનામૃતમાં જ બતાવે છે. પણ કોઈ કામીને જોઈએ તો મહારાજ કે અમને એમ થાય, અને સ્ત્રી ઉપર જેવું હેત છે એવું અમને ભગવાનમાં થાય તો ઠીક. આ શ્રીજી મહારાજનું વિઝન, કામીને જોઈને ધુતકારવો એમ નહીં, એને જેવું એમાં છે ને એવું ભગવાનમાં અમને થાય તો ઠીક. શ્રીજી મહારાજે આવા વિઝન આપ્યા છે આપણને, અને એ પ્રકારના વિઝન જ હૃદયમાં શાંતિ અર્પે છે. શાંતિ હૃદયમાં આ શ્રીજી મહારાજનું વિઝન છે એ જેટલી શાંતિ આપી શકે ને એવું આપણી દુનિયા, આપણું વિઝન કે આ દુનિયાના કોઈ ફિલોસોફરનું વિઝન ક્યારેય ના આપી શકે. શ્રીજી મહારાજના જે વિઝનમાં પરમ શાંતિ છે, પરમ સુખ છે, કારણ કે મૂર્તિ મૂર્તિ થકી જ મળે, ભગવાન ભગવાન થકી જ મળે. ભગવાનની જે વાત હોય એ વાત આપણે હૃદયસ્થ કરીએ, એ પ્રકારે જીવન જીવીએ એટલે ભગવાન મળે, ભગવાન અનુભવાય, ભગવાન હૃદયને વિશે દેખાય, ભગવાનનું સુખ અંતરમાં વર્તે, ઉદ્વેગોથી દૂર રહીએ, અભાવોથી દૂર રહીએ, અવગુણોથી દૂર રહીએ, રોજ ભગવાન ભગવાનના સત્પુરુષોના મહિમામાં ડૂબ્યા રહીએ, એવું આપણું માનસ બનાવે. શ્રીજી મહારાજ બનાવે, એ સ્વયં શ્રીજી મહારાજ બનાવે. માટે અહીં આગળ કહે છે કે કોઈ દિવસ આ રસ્તા ઉપર જવું નહીં. જો કે શાસ્ત્રના વચન તો અમૃતરૂપ છે, મોક્ષદાયક છે, અતિ અનુપમ છે, છતાં તે પોતાનું મનમાંનું બોલ્યો છે, તેમાં કોઈ શાસ્ત્ર એને નિવારતું નથી. જેટલા ગુરુ અને આચાર્યો છે એ બધાનું કોઈનું એક સરખું વર્તન હોતું નથી. તે લોકો તો જે વખતે જેવા દેશકાળ હોય તેવું આશ્રિતો પાસે વર્તાવે, કારણ કે ધર્મ છે એ પરિવર્તનશીલ છે. અમુક ધર્મો શાશ્વત છે, અહિંસા ધર્મ, એ કોઈ દી બદલાવાનો નથી, એમાં પરિવર્તન ના થાય. બ્રહ્મચર્ય પરિવર્તન ના થાય, સત્ય પરિવર્તન ન થાય. પરંતુ કેટલાક જે આપણા વ્યવહારિક ધર્મ હોય,
તો એ યુગ પ્રમાણે, દેશ પ્રમાણે, સમય પ્રમાણે, અવસ્થા પ્રમાણે, પરિસ્થિતિ પ્રમાણે બદલાતા હોય. અને એનો નિર્ણય સત્પુરુષો જે સમયે જે કરે એ નિર્ણયને માન્ય રાખવો પડે. આપણે ફ્રૂટ ધોઈને જ જમીએ, ધોયા વિના જમીએ જ નહીં, ભગવાનને ધરાવીને જ જમીએ, પણ કોઈના પ્રાણ જાય એવી દશા છે અને હવે કેળું છે પણ ધોવાની વ્યવસ્થા નથી ને પ્રાણ જાય એવું છે એનું, તો શું કરવાનું? એને કેળું જમે તો પ્રાણ બચી જાય એવા છે, પણ ન જમાડો તો પ્રાણ જાય એવા જ છે, તો શું કરવું? ત્યારે એના પ્રાણ બચાવવા, પછી એનું પ્રાયશ્ચિત જે હોય આપવું. કારણ કે એ વસ્તુ એમ જ થાય, ધર્મને આજે માનસરોવરની યાત્રામાં ગયા હોય અને 3 દિવસની પરિક્રમામાં ગયા હોય તો ત્યાં આગળ સ્નાન કરવાની વ્યવસ્થા નથી ને સ્નાન કરે તો એની તબિયત બગડી જ જાય મોટે ભાગનાની, તો ત્યાં આગળ પૂજા પણ એને માનસ પૂજા કરવી પડે એવી દશા થાય. તો એને એ દિવસે એવું કર્યું તો એનો અર્થ મોટાની આજ્ઞાએ કરીને કર્યું, પછી મોટા જે પ્રાયશ્ચિત આપે એને પ્રાયશ્ચિત કરી લે. તો ધર્મ તો શું કહે છે? ના જ. શાસ્ત્રને પૂછો તો કે ના, પણ હવે એ ધર્મને ત્યાં કૈલાસની તળેટીની અંદર કેવી રીતે પાડવો, એનું પાછું પ્રાયશ્ચિત કેવી રીતે આપવું, એ આખું ભગવાનના જે સત્પુરુષો જે સમયે પૃથ્વી પર હાજર હોય આપણી નજરની સામે ત્યારે એ જે કે એ ધર્મ બને છે. એ બધી પરિસ્થિતિને જોઈને વર્તાવતા હોય, તે જેવી ગુરુ આચાર્ય એમની મતી સમજણ હોય એ રીતે શાસ્ત્રના વચનનું અર્થઘટન તેઓ કરતા હોય છે. આંધળાને તો કાંઈ સૂચતું નથી, એટલે અજ્ઞાનીને કાંઈ ખબર પડતી નથી, એ તો કે બધું ચલાવી જ લો, હવે એકવાર છોડ્યું પછી શું રોજ છોડી દેવાનું. અજ્ઞાનીને આવું થાય, અસત્પુરુષોને આવું થાય, આમે આવી એક વખત તો ખાઈ જ લીધું છે ને તો હવે પછી રોજ ખાઈ લો એવું થઈ જાય. જ્યારે સત્પુરુષો એવું નહીં, સત્પુરુષો સમય પૂરતું જેટલું જરૂરિયાત હતી એટલા પૂરતું એને આપે અને તરત પાછા એને મૂળ લાઈન ઉપર લાવે. નહીં તો આ જીવ તો એવો કે હવે એક વખત આપણને છૂટ આપી હતી ને હવે રોજનું કરી નાખે એવું થઈ જાય. અને અજ્ઞાનીને કાંઈ ખબર પડતી નથી, જેવા ગુરુ હોય તેવો થઈ જાય છે. અર્થાત આધ્યાત્મિક માર્ગમાં જ્યાં ગુરુ પહોંચ્યા હોય ત્યાં સુધી જઈને અટકે છે. જમીન તો બધી જ એક જ કહેવાય છે, પણ તેના ગુણ જુદા જુદા અનેક હોય છે. જગ્યા પૃથ્વી તો બધી ધૂળની જ દેખાય છે ને, પણ તોય અમુક જગ્યા બહુ ફળદ્રુપ હોય, આમ નાખોન તરત ઉગી જાય, અમુક જગ્યાએ ઘાસને કચરો જ થાય, બીજું કાંઈ ઉગે જ નહીં, ગમે એટલી મહેનત કરો તો એ ના ઉગે. બધી ધૂળ જ છે, પરંતુ ક્યાંક પીળી માટી છે, ક્યાંક કાળી માટી છે, ક્યાંક પથરાળ માટી છે, ક્યાંક કાંકરાવાળી માટી છે, ક્યાંક રેતી છે, ના ઉગે. એવી રીતે જમીન તો બધી એક સરખી છે, પણ એના ગુણ જુદા જુદા છે. અહીં આગળ એમ કે છે, જેવી ભૂમિ હોય તેવું અન્ન થાય, ભાલિયા ઘઉં કેમ કે ઘઉં તો બીજે થાય, પણ ભાલના ઘઉં એટલે ભાલના ઘઉં. શિયાળુ બાજરી કેમ કે બાજરી તો ઉનાળામાં થાય, તો કે શિયાળાની બાજરી એટલે શિયાળાની બાજરી. હવે એ પ્રદેશ પ્રમાણે જ્યાં 10 ક્રોઈના ભાત દાળ કહે છે કે 10 ક્રોઈના દાળ બહુ વખણાય, હવે એ પ્રદેશમાં જે દાળ થાય એવી ક્યાંય ન થાય. હવે એ પ્રદેશનો ગુણ છે એવો, કેટલી વસ્તુ એવી છે કે થતી હોય બધા પ્રદેશમાં, પણ અમુક પ્રદેશની અંદર એનો રસ કંઈક જુદો લાગે. કેસર કેરી જૂનાગઢની હોય, કેસર કેરી વલસાડની હોય, કેસર તો કેસર જ છે, જૂનાગઢની ને કચ્છની ને વલસાડની, તઈને એનો ટેસ્ટ જે કેરીનો જાણકાર હોય એને ખબર પડે, જેને ખાલી ખબર ના પડે એને કાંઈ નહીં. અને શ્રીજી મહારાજે રસ જ કેટલા બનાવ્યા છે, એક જ કેરી, એક કેરીમાં 1000 પ્રકારના રસો કહેવાય, બધી કેરી અલગ અલગ, આ જૂનાગઢી કેસર ને આ કચ્છી કેસર ને આ વલસાડી કેસર ને આ ફૂસ ને બીજી કેટલી બધી પ્રકારની. તો એ જેમ પ્રદેશ બદલાઈ ગયો એટલે એનો રસ બદલાઈ ગયો, એવી રીતે જેવા ગુરુ હોય એવા શિષ્યો થાય છે. ગુરુથી આગળ શિષ્ય કોઈ દી પહોંચતો, જ્યાં ગુરુ પહોંચ્યા હોય શિષ્ય બહુ કૃપા મેળવે ત્યાં પહોંચે, ગુરુ જ્યાં પહોંચે ત્યાં જ પહોંચે, એનાથી આગળ ના જાય. આવી વાત તો જ્ઞાની પુરુષો પ્રકાશ કરીને જોઈ શકે છે, બધાને ખબર પડતી નથી. અને જે તે જેવી જમીન હોય તેવું અન્ન વાવે, જેને જેવું અન્ન ગમતું હોય તે તેવું બિયારણ ત્યાં વાવે છે. બિયારણના પણ જુદા જુદા અનંત પ્રકાર હોય છે. સ્વામી વાત કરે છે જમીનની,
કે જેવા ગુરુ મળે એવા થાય, પણ પાછું ગુરુ ભલે હારા મળ્યા હોય, જમીન ભલે હારી હોય, પણ બિયારણ જ હરખું ના હોય તો ના થાય. જમીન એટલે સદગુરુ, બિયારણ એટલે મુમુક્ષુ. જમીન પણ સારી જોઈએ અને બિયારણ પણ સારું જોઈએ તો ઉગે. જમીન ગમે એટલી સારી હોય પણ બિયારણમાં જ કાંઈ માલ ના હોય તો એ બિયારણ કોઈ દી ગમે એટલી જમીન આખો કહ કાઢીને જમીન એને આપે ને તોય મોટું ના થાય, કારણ કે બીમાં જ દમ નથી. એમ મુમુક્ષુ રૂપી આપણે આપણા બિયારણમાં જ દમ ના હોય તો સદગુરુ ગમે એટલા આપણને પંપ મારે ને ગમે એટલા રસ પાઈને ગમે એટલા ખાતર આપે ને ગમે એટલું પાણી આપે ને ગમે એટલો વાયુ ને પ્રકાશ આપે ને તો એ છોડ ઉગે નહીં, ઉગે નહીં, અને ઉગે તો કંઈ ફળ એને લાગે નહીં એવી દશા થાય. એટલે બંને જરૂરી છે, જમીન પણ સારી જોઈએ અને બીજ પણ સારું જોઈએ, બીજ પણ સારું જોઈએ. બિયારણ જેવું, બિયારણના પણ જુદા જુદા અનંત પ્રકાર છે. જેને જેવો ભાવ હોય તેવું તે બિયારણ વાવે. જેમાં મોતી હીરા માનેક સોનું મળતું હોય તેવી ભૂમિ ઘણી દુર્લભ છે. તેવી ભૂમિને તો રાજા જ ખોળે છે. ચિંતામણીને પારસમણી મેળવવા માટેના ઘણા ઉપાય કરે તો પણ મળતા નથી, તે તો સૌથી શ્રેષ્ઠ છે. તેના જેવો કોઈ નિધિ કહેવાય નહીં. તે રીતે પ્રગટ શ્રીહરિનો યોગ ચિંતામણીને પારસમણીના જેવો શ્રેષ્ઠ સર્વોત્તમ જાણવો. પારસમણી ચિંતામણી કોઈ પાસે હોય પૃથ્વીમાં એવું સાંભળ્યું નથી, પણ ભગવાનનો જે યોગ થયો છે આ જ ચિંતામણીને પારસમણી છે. તેને રાજાના જેવી ચતુર બુદ્ધિવાળો માણસ જ મેળવે છે. પણ જેને ન ટળે તેવો અજ્ઞાનરૂપ રોગ થયો હોય તે તો સાથે રહે તો પણ એનો લાભ લઈ શકતા નથી. અજ્ઞાનરૂપ રોગ જેને લાગુ પડ્યો હોય ને એને ભગવાનની સાથે રહે કે ભગવાનના મોટા પુરુષ સાથે રહે તો પણ એનો લાભ નથી લઈ શકતા. અહીંયા 37 તરંગ થાય છે, 38 શરૂ થાય છે. શ્રીહરિ કરત વાર્તા આયે નસિત પુર જોવું, સરિતા કેરી જો આયે તિહાં નાવત ભયે સોવું, સંત પદાતી સંગ જો રખે તિતને રહાય, મુક્ત મુનિ બ્રહ્મ મુનિ કુ ગઢપુર ભેજે તાય. શ્રીહરિ વાતો કરતા કરતા નસિતપુર આવે, કારિયાનીથી નીકળ્યા નસિતપુર ગામ આવ્યા. ત્યાં કેરી નદી નીકળી છે, તેના પાણીથી નાહ્યા મહારાજ, કેરી નદીના પાણીથી. સંતો અને પાર્ષદો જેટલાને સાથે રાખ્યા તે રહ્યા. મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને ગઢપુર મોકલ્યા. નિત્યાનંદ સ્વામી અને નિર્ગુણાનંદ સ્વામી એ બેને સાથે રાખ્યા. બીજા બધા સંતોને જવા માટે રજા આપી. નિત્યાનંદ સ્વામી નિર્ગુણાનંદ સ્વામી આ બે સંતોને રાખ્યા, ગુણાતીતાનંદ સ્વામી. શ્રીહરિએ કરેલા વિવિધ ચરિત્રોને મનમાં સંભાળતા સંભાળતા કેટલાક સંતો કાર્યાની, કોઈક સારંગપુર, અમુક બોટાદ ગયા. મુક્તાનંદ વર્ણી, મુકુંદાનંદ વર્ણી અને જયાનંદ વર્ણી શ્રીહરિની સાથે રહ્યા. નસિતપુરમાં સાદુળ ખાચર નામે હરિભક્ત હતા, તે માચા ખાચરના ભત્રીજા હતા. શ્રીહરિની ખબર સાંભળીને તરત જ ત્યાં આવ્યા. તે શ્રીહરિની આગળ શ્રીફળ ભેટ મૂકીને પગે લાગ્યા. ફૂલોનો હાર પહેરાવ્યો, દર્શન કરીને અત્યંત રાજી થયા. હાથ જોડીને કહ્યું, આપ ગામમાં પધારો, આપ પધાર્યા તેથી અમારો જન્મ સફળ થયો. જ્યારે શ્રીહરિ પૂજાવિધિ કરી રહ્યા ત્યારે તરત જ તૈયાર થયા. શ્રીહરિની આગળ ઢોલ વગેરે વાજિંદ્ર વાગવા લાગ્યા. જ્યારે ગામને દરવાજે આવ્યા ત્યારે ગામના બધા લોકો ત્યાં વાટ જોઈને ઊભા હતા. જ્યારે શ્રીહરિને નજીક આવતા દેખ્યા ત્યારે દર્શનાતુર થઈને બધા સન્મુખ દોડ્યા. શ્રીફલ ફૂલ લીને સબ હારા, હરિ કો પેરાવત ભય તે વારા, શ્રીફલ દારે ચરણ હિત લાયે, શ્રીફલ દારે ચરણ હિત લાયે, સબકો હર્ષ રહે અતિ છાઈ, સબકો હર્ષ રહે અતિ છાઈ, વિચિત્ર છત્ર દરે શ્રી હરિ સીરા, ચલે આવત જનુ મહાય બીરા, હરે જન દવાલા મંગલ રહે ગાયે, હરે જન દવાલા મંગલ રહે ગાયે,
સોબાબને કછુ વર્ણન જાઈ, સોબાબને કછુ વર્ણી ન જાઈ. સૌએ હાથમાં શ્રીફળને ફૂલહાર લીધા હતા, તે ફૂલહાર પહેરાવીને શ્રીફળ ચરણોમાં હેતથી મૂક્યા. બધાના મનમાં આનંદ છવાઈ ગયો. શ્રીહરિના મસ્તક ઉપર વિચિત્ર છત્ર ધારણ કર્યું હતું, જાણે કોઈ મોટા અમીર આવતા હોય તેમ લાગતું હતું. હરિભક્તો મંગળમય દોઢ રાગના કીર્તન ગાતા હતા. એ વખતની અદ્ભુત શોભાનું વર્ણન થઈ શકતું નથી. ગામના દરવાજાની અંદર જ્યારે આવ્યા ત્યારે બધી બજારોમાં પાણી છાંટી દીધું હતું. વિવિધ પ્રકારના ફૂલ પાથરી દીધા હતા, અનેક જાતના વૃક્ષો રોપાવી દીધા હતા. ગામની ચારેય વર્ણની સ્ત્રીઓ મોતીના થાળ ભરી ભરીને આવી હતી, હેતથી શ્રીહરિને વધાવતી હતી. જેટલા ઘર અને જેટલી દુકાનો હતી એના દરવાજાને સુંદર રીતે સજાવ્યા હતા, તેથી અપાર શોભા થઈ હતી. દરેક દરવાજે મોતીના તોરણ બાંધ્યા હતા. ખૂબ જ ગુલાલ ઉડાડીને ગામના લોકો રંગમાં રસબસ થઈ ગયા હતા. સ્વયં કરુણાનિધિ અને ભક્તોના મનને આનંદકારી આવા શ્રીહરિ ગામ લોકોને દર્શન આપતા આપતા દરબાર ગઢમાં આવ્યા. દરબારે પણ શ્રીહરિને પધરાવવાથી પોતાના જેટલા ભવન હતા એ બધાને ચિત્ર વિચિત્ર રીતે શણગારી દીધા હતા. બધા દ્વાર ઉપર મોતીના તોરણ બાંધી દીધા હતા. ઘરની ઓસરીમાં એક સુંદર પલંગ બિછાવી દીધો. આંખોથી કરુણારસ વરસાવતા શ્રીહરિ તે પલંગ ઉપર આવીને બેઠા. મહારાજ, નસીતપુરના સાદુળ ખાચર છે, જે માચા ખાચરના ભત્રીજા છે, એને ખબર પડી. મહારાજા ગામના પાદરમાં આવ્યા છે. પોતે મહારાજનું સામયું કર્યું, મહારાજને લેવા ગયા, શ્રીફળ આદિ ધર્યા. એ જમાનાના રિવાજ પ્રમાણે ગામના બધાય લોકો પણ વિવિધ વાજિંત્રો લઈને આવ્યા છે, મહારાજને ગામમાં પધરાવ્યા છે. અને જે સાદુળ ખાચર છે એને ઘેર મહારાજ ત્યાં પહોંચ્યા. ત્યાં આગળ મહારાજના ભવનની અંદર બેઠા છે. ઘરની ઓસરીની અંદર પલંગ ઉપર આવીને મહારાજ બિરાજમાન થયા. દરબારે રસોઈ બનાવવા માટે બધો સામાન આપ્યો. જયાનંદ વરની રસોઈ બનાયે, નૃપને સામાન સો સબહી દેવાય. રસોઈ તિયાર ભઈ સબ જબહી, શ્રીહરિ જેવને ઉઠે હું તબહી. પિતાંબર પેરે ઉગન શ્યામા, દૂજે ઓઢલીએ સુખધામા. નિરસેલે ચરણ ધોવાએ, પીઠ ઉપરી બેઠે મુદ પાયે. પીઠ ઉપરી બેઠે મુદ પાયે. દરબારે બધો સામાન આપ્યો એટલે જયાનંદ વરની રસોઈ બનાવવા લાગ્યા. જ્યારે બધી રસોઈ તૈયાર થઈ ત્યારે શ્રીહરિ જંબા ઉઠ્યા. ઘનશ્યામ શ્રીહરિ એક પિતાંબર પહેર્યું હતું, બીજું ઓઢી લીધું હતું. જળથી ચરણ ધોવડાવ્યા પછી પ્રસન્ન થતા બાજોટ ઉપર બેઠા. ભોજનોથી પીરસેલો થાળ લાવ્યા. ભક્તજન પ્રતિપાલક પ્રભુ જંબા લાગ્યા. સાકર નાખેલો કંસાર વડાને ભજીયા ધરાવ્યા. તે સિવાય પાપડ શાક કેરીનું અથાનું બધું શ્રીહરિની આગળ ધરાવ્યું એટલે પ્રેમથી જંબા લાગ્યા. જેવા ભાવિક હરિભક્તો હતા એ રીતે શ્રીહરિ પ્રેમ ભાવથી થાળ જમ્યા. આ શ્રીજી મહારાજનો સ્વભાવ. હરિજન જૈસે ભાવી કરહાયે, શ્રીહરિ તૈસે હી થાલ જેવાયે. થાલ કે બહુત કરત વખાના, ક્ષુધાવત હોઈ જે ભગવાના. ક્ષુધાવત હોઈ જે ભગવાના. જેવા ભાવિક હરિભક્તો હતા એ રીતે શ્રીહરિ પ્રેમ ભાવથી થાળ જમ્યા. થાળના ઘણા વખાન કર્યા. ભૂખ્યા થયા હોય તેમ ભગવાન જમ્યા. ભગવાન શા માટે ભૂખ્યા થાય છે? ભૂખ્યા થયા હોય તેમ ભગવાનના ભક્તનો જ્યારે ભાવ ભગવાન જોવે છે ત્યારે ભગવાન ભૂખ્યા થાય છે. એને ભૂખ લાગતી નથી, એને કંઈ જોઈતું નથી, એને કોઈ પણ પ્રકારના લોકના પદાર્થ સંપત્તિ સારા સારા મેવા મીઠાઈઓ ભગવાનને બાંધી શકતા નથી. ભગવાન તો કેવળ ને કેવળ થાળમાંથી આપણો પ્રેમ જમે છે.
જ્યારે કોઈ ભક્ત પ્રેમથી ભગવાન માટે લાવે છે ત્યારે ભગવાન જમી લે છે, કોઈ પ્રેમથી લાવે છે ત્યારે ભગવાન એની પાસે સામેથી માગી લે છે કે મારે આ જોઈએ છે. ઉમરેઠના ભક્તો, મહારાજ વરતાલમાં બિરાજમાન હતા અને ઉમરેઠના ભક્તોએ એ બ્રાહ્મણો એ બધા ત્યાં જાડવે જાડવે ઉતારા આપેલા, એ બ્રાહ્મણોએ એવો સંકલ્પ કર્યો કે ભગવાન સ્વામિનારાયણ આજે આપણા ચોકે જમવા માટે આવે. મૂળજી બ્રહ્મચારીને મહારાજે એમ કીધું, આજે રસોઈ કરવાની નથી, રસોઈ બંધ રાખવાની છે, આપણી રસોઈ બીજે તૈયાર છે. બ્રહ્મચારી કે મહારાજ કોઈનું આમંત્રણ આવ્યું નથી ને રસોઈ ક્યાં તૈયાર. મહારાજ પેલા ઉમરેઠના ભક્તો જ્યાં ઉતરેલા હતા બ્રાહ્મણો અને એ બધાએ જાડવે જાડવે ન્યા બધે ઉતારો કરેલો ને એ લોકોએ ચોકો તૈયાર કરીને રસોઈ તૈયાર કરેલી અને વાટ જોઈને બેઠા ભગવાન સ્વામિનારાયણ તો ભગવાન છે, આપણા કયા વિના આપણો થાળ જમવા માટે આવશે. મહારાજ મૂળજી બ્રહ્મચારીને કે ચાલો હું એડ્રેસ બતાવું તમને, કઈ જગ્યાએ મારો થાળ તૈયાર છે, મને આમંત્રણ આવી ગયું છે. મૂળજી બ્રહ્મચારી કે કોઈનું આમંત્રણ નથી, ભૂખ્યા રહેશું, એના કરતાં મને રસોઈ રાંધવા દો. મહારાજ કે રસોઈ તૈયાર છે. અને ઉમરેઠના એ ભૂદેવો જ્યાં રસોઈ કરીને ભગવાનની વાટ જોઈને બેઠા ત્યાં ભગવાન પહોંચ્યા. મહારાજ જઈને કે અમારી માટે રસોઈ તૈયાર છે ને લાવો, ત્યારે એ બધાના હૃદયની અંદર એટલો બધો ભાવ થયો, આંખમાંથી આંસુડા ચાલ્યા ગયા કે અમે તો ખાલી સંકલ્પ કર્યો હતો અને ભગવાન કેટલા દયાળુ છે કે ઠેક શ્રીજી મહારાજ એ કોઈ રાજમહેલ નહોતો, ઉતારા માટે વરતાલના ઝાડવા આપ્યા હતા ઉતારા માટે. અત્યારે મોટેલની રૂમ આપે ને એમ તે સમયે ઉતારો ઝાડવું એ જ મોટેલની રૂમ. કેટલું સરસ બોલો. લોયાની અંદર હમણાં બ્રહ્મસત્ર થયો ગયા વર્ષે, તો એક બાપા આવેલા આજુબાજુના ગામડાના, એટલે ઉતારાની બધી વ્યવસ્થા ઝાડવાની છે નહીં રાખવામાં આવે, જ્યારે આવશો ત્યારે ચિંતા ના કરતા. ઉતારાની વ્યવસ્થા રાનપુરની અંદર કરેલી, ત્યાં આગળ સ્કૂલની રૂમો ને બીજું બધું છે, આશ્રમ મોટો, તો એ ત્યાં આગળ એસી રૂમો ને બધું જ છે, એટલે ત્યાં જ હરિભક્તો રહેતા અને ત્યાંથી બસમાં રોજ આવતા. પણ એક બાપા આવેલા બાજુના ગામથી, એટલે બાપાને એક દિવસ બપોરે ઝાડ નીચે બેઠા હતા, એટલે પૂછ્યું સંતોએ કોઈ ત્યાં રહેતા હોય ઓળખતા હોય, બાપા ઉતારો મળી ગયો? તો કે હાલો મારો ઉતારો બતાવો. તો બાપા ઉતારો બતાવવા લઈ ગયા. તો ઉતારો બતાવવા લઈ ગયા, હું તો દૂર બેઠો હતો, કોઈક શ્રીજી સ્વામી કે કોઈ હતા એ બાપા જોડે ગયા, એમને ઉતારો બતાવ્યો. તે એક લીમડો છે ને ચોકમાં આપણે ત્યાં બધા લીમડા વાવ્યા છે ને, એક લીમડો બતાવ્યો, લીમડા ઉપર એક ઠેલો લટકતો હતો બાપાનો. તો કે આ ઠેલો આ મારો આ લીમડાની છે ઉતારો, કે કાંઈ જોઈતું નથી, કે અહીં આગળ બસ આ ઠેલો માથે ઓશિકા તરીકે લઈને હોઈ જઈશ, હવારની અંદર કે નહાવીશ, બાથરૂમ છે ત્યાં, અને આ બાજુ જઈને પાછો અહીં આગળ આવીને પૂજા પાઠ આ જ લીમડાની છે કરી લઈશ હવાર વહેલા, આ જ મારો ઉતારો, બાકી કાંઈ જરૂર નથી. કે જમવાની તૈયાર છે? નડે તૈયાર, બોલો હવે એને કાંઈ ઉપાધિ નડે. પાછું એવું નહીં કે એ કંઈ ઝાડ નીચે હૂતા હશે એવું નહીં, એ તો આજુબાજુના ગામડાના સારા હરિભગત હતા પાછા. એવું નહીં કે ગરીબ હોય, એનું ઘર એને ખેતર બધું. સંતોએ સામેથી કીધું કે તમને અહીં ઉતારો દઈ દે, તો કે ના ઉતારા આ ધામમાં ઉતારો શું, આ જ ઉતારો, કે શ્રીજી મહારાજને નંદ સંતો ક્યાં ઉતર્યા હતા, આમાં તો ઉતર્યા હતા, તો કે આનાથી મોટો ઉતારો ગયો સમજણ એવો. પણ શ્રીજી મહારાજ ઓલા ભક્તોના પ્રેમને વશ થઈને એના ઝાડ પાસે ગયા, જ્યાં ઝાડવે ઉતારો હતો ન્યા ગયા, ન્યા જઈને શ્રીજી મહારાજ જમ્યા. આ ભગવાન જ્યારે કોઈ પ્રેમી ભક્ત ભગવાનને પ્રેમથી જમાડે છે, પ્રેમથી બોલાવે છે, પ્રેમથી પોકારે છે, ત્યારે ભગવાન દોડીને જાય છે. ભગવાનને બાંધવાનું કે ભગવાનને બોલાવવાની એક જ સ્તુતિ, એક જ એની ભાષા પ્રેમ છે. પ્રાકૃત બોલો, ગુજરાતીમાં બોલો, હિન્દીમાં બોલો, સંસ્કૃતમાં બોલો, ઉર્દુમાં બોલો, કોઈ પણ ભાષામાં, પણ એમાં પ્રેમરૂપી દોરી જ્યારે જોડાય છે ત્યારે પરમાત્માને પ્રગટ કરવા માટે પ્રેમ છે એ જ એની ભાષા છે. પ્રેમ છે એ જ પરમાત્માને ગમે છે. પ્રેમથી કરેલી સ્તુતિ એ ભગવાન સુધી પહોંચે છે. હવે આપણે સ્તુતિ બહુ કરી પણ પ્રેમ જ નથી તો શું, પ્રેમ જ નથી તો શું. આપણે સ્તુતિ તો બહુ કરી, આપણે ગાયું ઘણું પણ પ્રેમ જ નથી તો શું, આપણે બનાવ્યું છે ઘણું બધું પણ પ્રેમ જ નથી તો શું. એટલે પ્રેમ છે એ અગત્યની વસ્તુ, કલ્યાણના માર્ગની અંદર છે. ભગવાનને રાજી કરવા માટે પ્રેમ અતિ જરૂરી છે. ભગવાન પ્રેમના જ ભૂખ્યા છે, બીજી કોઈ ભૂખ એને લાગતી જ નથી.
જ્યારે કંસાર જમી રહ્યા ત્યારે ભાતને દહી જમવા લાગ્યા, તેમાં ભાવથી સાકર પણ લીધી હતી. પરમ પ્રેમ રસથી શ્રીહરિ ભર્યા જનાતા હતા. ભગવાન બહુ રાજી હતા, અને જાણે બહુ ભૂખ્યા હોય ને એવી રીતે મહારાજ જમ્યા હરિભક્તોને રાજી કરવા માટે. જ્યારે જમી રહ્યા ત્યારે તત્કાળ હાથ ધોયા, પછી મુખવાસ લીધો અને દરબારને થાળની પ્રસાદી આપી. શ્રીહરિની સાથે જેટલા સંતોને પાર્ષદો હતા એ બધાને ઘણા જ હેતથી જમાડ્યા. તે પછી શ્રીહરિ હરખભેર આવીને પલંગ ઉપર બેઠા. ચોતરફ આનંદનું વાતાવરણ છવાયું હતું. ભગવાન હોય ત્યાં તો આનંદ આનંદને આનંદ જ હોય. જેટલા દિવસ રહેવાની પોતાની મરજી હતી તેટલા દિવસ ત્યાં રહ્યા. રોજ હરિભક્તો શેરડીના ભારા લાવતા. શેરડી બહુ થઈ હશે, આજુબાજુના ખેતરોમાં વાવેલી હશે હરિભક્તોએ. રોજ શેરડીના ભારાને ભારા લાવતા મહારાજના સંતો ભક્તોને જમાડવા. તેમને રાજી રાખવા માટે પ્રેમથી શેરડી શ્રીહરિ જમતા હતા. કેવા શબ્દો સ્વામીએ લખ્યા, હરિભક્તોને રાજી રાખવા માટે. આપણે ભગવાનને મોટાને રાજી રાખવા જેટલો પ્રયત્ન કરતા હોઈશું ને, એનાથી કરોડો ઘણા આયોજન ને કરોડો ઘણા પ્રયત્ન ભગવાન અને મોટા પુરુષો આપણને રાજી કરવા કરતા હશે. જેની આપણને કોઈને ખબર પણ નહીં હોય, આપણને ભગવાનને મોટા ગમે છે શા માટે? કારણ કે આપણને રાજી રાખે છે એટલે ગમે છે. આપણે એમને રાજી રાખવા કેટલું મથીએ છે એ તો હવ હવ આપણે આપણા આપણા પોતપોતાના અંતરમાં જોઈએ કે મને કેટલી ખેવના રહે છે સવારથી ઉઠીને કે મહારાજને બહુ રાજી કરવા છે. આજે સવારનો દિવસ, શ્રીજી મહારાજે મને આજે આખો દિવસ આપ્યો, સવારમાં મારી આંખો ખોલીને મહારાજને આજ બહુ રાજી કરી લેવા છે. આજે ગુરુજી જેવા મોટા પુરુષને બહુ રાજી કરી લેવા છે. એવું જીવન જીવી લેવું છે, આજના 10 કલાક 12 કલાક એવા કાઢવા છે કે મહારાજને મોટા પુરુષો રાજી થઈ જાય. રાત્રે સૂતા સુધી પથારીમાં, રોજ રાત્રે જ્યારે પથારીમાં સુવા જઈએ ત્યારે વિચાર કરીએ કે આજે મેં ભગવાન ભગવાનના મોટા પુરુષો સંતો ભક્તોનો કેટલો રાજીપો લીધો, કેટલો રાજીપો લીધો. મને કોઈએ રાજી કરવા મહેનત કરી કે મેં કોઈને રાજી કરવા કેટલી મહેનત કરી આજે આખા દિવસમાં? કોઈ સંતો ભક્તોને મેં રાજી કરવા મહેનત કરી કે એમને મને રાજી કરવા મહેનત કરી? આવું હિસાબ કાઢીએ ને તો આપણને રાજી કરવા માટે ભગવાન ભગવાનના મોટા પુરુષોને સંતો ભક્તો વધારે મહેનત કરતા હોય. આપણને રાજી રાખવા માટે શ્રીજી મહારાજ કે હરિભક્તો રાજી થાય એટલે શેરડી જમતા. જે દિવસે શ્રીહરિ સારંગપુર આવ્યા ત્યારથી શેરડીના સાંઠા શ્રીહરિ જમતા હતા. કુંડળમાં અપાર શેરડી ખાધી તે પ્રમાણે કાર્યાણીમાં પણ ઘણી શેરડી મહારાજ જમ્યા. પોતે શેરડી ખાતા અને બીજાને પણ આપતા. બહુ શેરડી આવતી, જ્યાં શેરડી પીલાતી હોય ત્યાં હરિભક્તો આગ્રહ કરીને શ્રીહરિને લઈ જતા, અને પછી ત્યાં જઈને શું થાય, શેરડી પીલાતી હોય એટલે ગરમ ગરમ ગોળ મળે. આ દાદાઓ જમ્યા હોય કેમ દાદા? ઈક્ષુ જેવાય કે ગુડહી જેવાય, સરસ હી રસ લાઈ કર પાવે, હરિ પીવ તરસ ઓર હી પીવાવે, રસ ન પીએ તે હી ગુડ ખીવા ખિલાય, રસ ન પીએ તે હી ગુડ ખીવાવે. હરિભક્તો શ્રીહરિને શેરડી જમાડીને ગોળ પણ જમાડતા, સુંદર રસ લાવીને પીવડાવતા, રસ કાઢતા તાજો અને પીવડાવતા. શ્રીહરિ રસ પીતા અને બીજાને પીવડાવતા, જે રસ ન પીવે એને ગોળ ખવડાવતા. કોઈ કે મારે રસ નહીં ફાવે, મહારાજ કે ગોળ તો ખાવો જ પડશે, ચાલશે જ નહીં. અને ભગવાન પરાને હેતથી હસતા હસતા રમૂજ કરતા કરતા ગોળ જમાડતા. શ્રીહરિ દિન પ્રતિદિન આવી રમૂજ કરાવતા. કેવા દયાળુ મહારાજ! કેવળ ને કેવળ જીવોને પોતાની મૂર્તિમાં જોડવા માટે ધ્યાન ધારણા ન કરાવ્યા, પણ ચરિત્રો એવા કર્યા સહેજે ધ્યાન થઈ જાય. આજે રાત્રે આપણે સૂઈ જઈએ અને સૂતા પહેલાં મહારાજના ચરિત્રનું ચિંતન કરીએ કે મહારાજ કારિયાનીમાં, કુંડળમાં, સારંગપુરમાં, લોયામાં છે ને બધાય ભક્તો શેરડી લાવ્યા છે, એક બાજુ પર શેરડીનો રસ કાઢે છે ને મહારાજ બધા સંતો ભક્તોને પીવડાવે છે ને એમાં હું હાજર છું, મને ભગવાન શેરડીને ગોળ બેય જમાડે છે. રાત્રે હુતા હુતા મહારાજના આ ચરિત્રનું, નસીતપુરનું આ ચરિત્ર છે એનું ચિંતન કરતાં કરતાં પોઢી જઈએ ને તો ક્યારેક કોઈક દિવસ ભગવાન આપણને પ્રત્યક્ષ ગોળને શેરડીનો રસ લઈને આવે. સાચાને સોગા ગણા નથી મોગા થયા મહારાજ. ભગવાન મોગા હતા નહીં,
ભગવાન મોગા છે નહીં અને ભગવાન મોગા થવાના નથી. સસ્તામાં સસ્તા ભગવાન છે, પણ જીવને જ્યારે સાચો ખપ જાગે છે, ભગવાનમાં સાચો પ્રેમ જાગે છે, ત્યારે મહારાજ જેટલા સરળ અને સસ્તા કોઈ નથી. માટે ભગવાનમાં રોજ પ્રેમ કરવા માટે એક બે ચરિત્રનું ચિંતવન કરીને રાત્રે સૂઈ જવું. મહારાજનો ચરિત્રનું ચિંતવન કરવું, મોટા પુરુષનું કોઈ ચરિત્ર આપણે જોયું હોય એનું ચિંતવન કરવું, આપણને આપેલો ભગવાન મોટા પુરુષો સંતો ભક્તોનો ઉપદેશ હોય એનું ચિંતવન કરવું, એ બધાને સંભાળીને પછી રાત્રે પથારીમાં આપણે આડા પડીએ તો તરત તો કંઈ ઊંઘ આવી ના જાય, તો પણ થોડું થોડું ચિંતવન કરતાં કરતાં સૂઈ જઈએ, તો એ જે આપણી સવાર પડે ભક્તિમય પડે. આપણું જેમ જાગ્રત અવસ્થા ભક્તિમય હોવી જોઈએ, એમ આપણી સ્વપ્ન અને સુષુપ્તિ પણ ભક્તિમય બને એવો કોઈ ઉપાય આપણે કર્યા કરવો જોઈએ. મહારાજ આવી રીતે જમાડતા, બહુ પ્રેમથી જમાડતા, આનંદ ઉપજાવતા. આમ શ્રીહરિ આનંદ કરતાં કરતાં રાત દિવસ સત્સંગમાં ફરતા રહેતા. મહારાજ રાત ને દિવસ ફરતા. હરિજન કે મન ભાવહી જૈસા, તાકો સુખ હરિ દેવત તૈસા, હરિજન કો અબ સુખ દિયે જેતા, હરિજન કો અબ સુખ દિયે જેતા, લિખને મે નહીં આવહી તેતા, લિખને મે નહીં આવત તેતા. હરિભક્તોના મનમાં જેવી ભાવના રહેતી શ્રીહરિ તેમને તેવું સુખ આપતા. આ વેળાએ હરિભક્તોને જેટલું સુખ આપ્યું છે બધું લખી શકાતું નથી. હું તો અહીંયા બીજ માત્ર જ લખું છું, બીજમાં જ વિસ્તાર રહ્યો હોય છે. જે બીજને જે પ્રમાણે વાવી જાણશે તેનો વિસ્તાર તેવો થશે. અર્થાત આ ગ્રંથનો જે જેવો વ્યાખ્યા દ્વારા વિસ્તાર કરી જાણશે તેનો આનો તેવો આનો વિસ્તાર થશે. સ્વામી કે આ તો મેં બીજ બીજ જ લખ્યા છે, પછી એને વાંચવાવાળો ને કહેવાવાળો એ જેટલો એની પર વિસ્તાર કરી શકશે એટલો વિસ્તાર કરશે. વાત એ આવી કે ભગવાન પોતાના ભક્તોને જેવી ભાવના હોય એવું ભગવાન સુખ આપતા. એક બહુ સરસ ચરિત્ર છે. મહારાજ ભાદરાથી જોડિયા ગામ ગયા છે, ત્યાં હરભાઈ નામના મહારાજના બહુ પ્રેમી ભક્ત હતા. હરભાઈ હંમેશા મહારાજ એનો થાળ જમતા. એ ડોશીમાં કોઈ વખત થાળમાં મહારાજને ઘઉં ને ચણાના પૂડલા જમાડે, ભાત ભાતના ભોજન જમાડે. એમાં એક વખત ડોશી થાળ કરતા હતા ને મહારાજ નાવા પધાર્યા. એ જોડિયાથી ભુજ બંદરથી ત્યારે સુંદરજીભાઈ આવેલા જોડિયા ગામ, રસ્તામાં ભેગા થયા. સુંદરજીભાઈએ મહારાજને પગે લાગીને કહ્યું, બહુ દિવસથી તમે ભુજ નથી આવ્યા, તો ભુજ પધારો ને મહારાજ. મહારાજ કે ભલે આવશું. સુંદરજીભાઈ કે મહારાજ આજ જ ભુજ તરફ વાન જવાનું છે, તો જો તૈયાર હો અને આજે આવો તો બહુ સારું. ત્યારે મહારાજે સુંદરજીભાઈને કીધું, વાંધો નહીં, હાલો અમારે હું ફરતારામ છીએ, અહીં રહીએ કે ન્યા રહીએ, આ બાજુ હરભાઈ થાળ કરવા બેઠા છે. મહારાજ તો ખાલી બજારમાં ફરવા નીકળ્યા છે. એમાં સુંદરજીભાઈએ મહારાજને ઉઠાવ્યા, લઈ ગયા વાન પાસે. આ વાનમાં જવાનું, મહારાજ પેલા ખારવાને પૂછ્યું કે ખારવાને એમ કીધું કે આ તું અહીંયા ગળા વાન લઈને સામે ભુજ જવાનું છે, તારું વાન ક્યારે બૂડે ખરું? ઓલો ખારવો કે મારું વાન કોઈ દિવસ ડૂબે જ નહીં. કે બેહી જાઓ બેહી જાઓ, બાવાજી કે શ્રીજી મહારાજને કે બાવાજી બેહી જાઓ કે આ કોઈ દી ડૂબે નહીં. ત્યારે શ્રીજી મહારાજ કે આ ખાડીની અંદર કોઈ વાન ડૂબ્યું છે ક્યારેય? તો કે આ 101 વાન ડૂબે. તો શ્રીજી મહારાજ કે તારું વાન ડૂબે તો? તો કે એવી હું કરવા વાત કરો તમે, મારું વાન કોઈ દી ડૂબે નહીં કે બેહી જાઓ. એટલે મહારાજ વાનમાં બેઠા, સુંદરજીભાઈ બેઠા, વાન હાલવા માંડ્યું. હરભાઈએ આ બાજુ થાળ તૈયાર કર્યો. મહારાજ પાછા આવ્યા ને એટલે હરભાઈએ વિચાર્યું કે મહારાજ ગયા ક્યાં. એટલે હરભાઈએ ધ્યાન કર્યું, ધ્યાનની અંદર કેમેરો સીધો લાઈવ બતાવ્યું કે આ તો વાનની અંદર બેહીને મધદરિયે પહોંચ્યા છે. અને એ જે જોયું હરભાઈએ, એટલે હરભાઈએ લીધું વાયુનું સ્વરૂપ. ભુજના સુંદરજીભાઈ લઈ જાય છે, આવી એને ખબર પડી ગઈ. એટલે મારો થાળ મૂકીને મહારાજ જાય છે આવું વિચારીને હરભાઈએ વાયુનું સ્વરૂપ ધારણ કર્યું, અને વાયુનું સ્વરૂપ ધારણ કરીને વાનને આખું હલાઈને બુડાડવા જ માંડ્યા હરભાઈ. શ્રીજી મહારાજના બળે આ
બહુ બધા માણસો જે વાનમાં બેઠા હતા એ બધા બોલવા લાગ્યા, વાન બૂડ્યું બૂડ્યું બૂડ્યું, વાયરાના તોફાનથી વાન ડોલવા લાગ્યું. એ વખતે પેલો ખારવો આવ્યો, મહારાજને કહેવા લાગ્યો, વાંક તો આ બાવાનો છે, કે કારણ કે કિનારેથી બેહતા પહેલા પૂછતો હતો કે તારું બૂડશે તારું બૂડશે તારું બૂડશે, એટલે વાંક આ બાવાનો છે. એ બાવા, તું આ બધું તારું કામન ટુમન બંધ કર. મહારાજ કેલા વાન હું ડૂબાડું છું, લે ત્યારે આ તારા વાનમાંથી કૂદ્યા. તે મહારાજ દરિયામાં કૂદી પડ્યા, દરિયામાં સીધા કૂદી પડ્યા મહારાજ. સુંદરજીભાઈએ જોયું કે મહારાજ આવા મધ દરિયે પહોંચ્યા અને આમાં કૂદી પડ્યા. સુંદરજીભાઈને શ્રીજી મહારાજમાં કેટલું હેત, એ દરિયામાં પાછળ કૂદી પડ્યા. જો મહારાજ ના રહેતા હોય તો મારે આ પૃથ્વી પર જીવવાનો શું લાભ છે, કેવો પ્રેમ હશે મહારાજમાં, બોલો. કૂદી પડ્યા અને શ્રીજી મહારાજે ચરિત્ર એવું કર્યું ને, તે બે જણા જોડિયા જોડિયાના બંદર ઉપર ને આ ગોઠણ પર પાણી બહાર નીકળે અને કપડાં બે કોરા, બધું જ કોરું, ગોઠણ જેટલા પાણી બહાર નીકળ્યા બે. સુંદરજીભાઈ કે મહારાજ આ કોરા કપડાં હું ચરિત્ર કર્યું, દરિયાની વચ્ચે તમે પડ્યા, હું તો તમારી પાછળ પડ્યો, આ તમે ક્યાં લેવાય અને શું કર્યું? મહારાજ કે આ તો સારું કર્યું, કૂદી પડ્યો, નહીં તો ઓલા હો મરત. પણ હું હતું મહારાજ, મહારાજ કે હાલ તને બતાવું એ વાવાઝોડું કહ્યું હતું એ. સુંદરજીભાઈને લઈને પછી મહારાજ પેલી ડોશીમાં ત્યાં ગયા અને ડોશીમાં પાસે ગયા ત્યારે મહારાજને ડોશીમાં કે હરભાઈ કે મહારાજ મારો થાળ મૂકીને તમારે જતું રહેવું હતું. સુંદરજીભાઈને કે ક્યાં મહારાજને સીધા ઉપાડ્યા હતા તમે, આ થાળ અહીં તૈયાર છે, હાલો જમવા બેસી જાઓ. ત્યારે સુંદરજીભાઈ કે મહારાજ મને કાંઈ સમજાનું નહીં આ શું છે. મહારાજ કે ઓલું વાવાઝોડું છે ને હરભાઈના પ્રેમનું વાવાઝોડું હતું, એને થાળ તૈયાર કર્યો હતો ને એ અમે મૂકીને અમે તો ફરવા નીકળ્યા હતા ને તમે અમને ઉપાડ્યા, એટલે હરભાઈએ સામર્થ્યથી અમારા થકી એને સામર્થ્ય મળી છે એટલે ડોશીએ આવું કર્યું. પછી મહારાજ એને ત્યાં જમ્યા, મહારાજે પ્રેમથી રજા માગી. પછી સુંદરજીભાઈ ડોશીમાં કે આવે વાંધો નહીં, પણ મને પૂછ્યા વિના મહારાજને ઉપાડ્યા જ કેમ, કે આવું શ્રીજી મહારાજ પોતાના ભક્તોને વશ થઈ પોતાનું આપેલા સામર્થ્યથી પોતાના ભક્તોને રાજી કરતા. બીજમાં જે વિસ્તાર, એટલે સ્વામી કહે છે આમાં મેં બીજ લખ્યા છે એનો વિસ્તાર, તો જેવો ગ્રંથમાં વ્યાખ્યા દ્વારા વિસ્તાર કરી જાણશે એવો વિસ્તાર થશે. જે અક્ષરધામના અભિલાષી હોય અને તેને જેટલો ભાવ હોય તેટલો આ લીલારૂપ બીજનો વિસ્તાર કરશે. ભાવ વિના ચરિત્ર પ્યારા લાગતા નથી તો વિસ્તાર ક્યાંથી થઈ શકે? ભાવ હોય તો સ્વામી કે ગ્રંથનો વિસ્તાર થશે. વિસ્તાર જો એને ભાવ નહીં હોય તો એ ગ્રંથનો વિસ્તાર કરી શકશે નહીં. શ્રીહરી પછી નસીતપુરથી ચાલ્યા અને ઝિંઝાવદર આવ્યા. તે સમયે ત્યાંના હરિભક્તો બાઈ ભાઈ બધા દોડતા સન્મુખ આવ્યા. લગભગ પાકોસ જેટલા સૌ હરખે ભર્યા હૈયે સામા આવ્યા. બધાના હાથમાં શ્રીફળને ફૂલહાર લીધેલા હતા. પુરુષોએ દંડવટ પ્રણામ કર્યા, સ્ત્રીઓ નીચે બેસીને પગે લાગી, શ્રીફળ આગળ ભેટ મૂક્યા, ફૂલહાર કંઠમાં પહેરાવ્યા. દરબાર સામત ખાચર, અલૈયા ખાચર એના પિતા જે સામત ખાચર હતા, એ બધી સવારી લઈને આવ્યા. તેમના બધા પુત્રો અને કુટુંબીજનો પણ સાથે આવ્યા. તેઓ બધા હૈયાના હરખથી હૃદયમાંથી પ્રેમ લાવીને શ્રીહરિને મળ્યા, ચરણોમાં મસ્તક નમાવ્યા અને શ્રીહરિના દર્શન કરીને ઘણા જ પ્રસન્ન થયા. આવી રીતે મહારાજ ઝિંઝાવદર ગામની અંદર પહોંચ્યા છે. સામત ખાચરે ભગવાન શ્રીહરિનું ત્યાં સ્વાગત અને સામયું કર્યું છે. ઈત્રીસી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતનું સાગરના નવમપુરમાં શ્રીહરિ નસીતપુરના હરિભક્તોને સુખ આપીને ઝિંઝાવદર પધાર્યા એ નામે 38મો તરંગ સમાપ્ત થયો. ઘનશ્યામ મહારાજ.